અને ક્લાસ વન ટુ માટેનો ધ્યેય જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તક વિશે ક્લાસ વન ટુ માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા તાજેતરમાં લોન્ચ થયેલ પર્યાવરણની બુક પણ ઉપલબ્ધ છે ક્લાસ થ્રીના વિદ્યાર્થી મિત્રો માટે કમ્પ્યુટર ઓલ ઇન વન સુપર સિક્સ ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક તથા તાજેતરમાં લોન્ચ થયેલ કાયદાની બુક પણ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર બુકની અંદર સિક્સટી ટુ ચેપ્ટરનો સમાવેશ કરેલ છે ઓલ ઇન વન બુકની અંદર ક્લાસ થ્રીના એકસો ને પિસ્તાલીસ પ્રશ્નપત્રોને વિષય વાઇઝની સાથે ટોપિક વાઇઝ સમાવેશ કરેલ છે અને સુપર સિક્સ બુક એ ઓલ ઇન વન બુકની અંદર ઇન્ક્લુડ છે અને વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક વિશેની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો તો આવો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ ટોપ થર્ટી ક્વેશ્ચન સિરીઝની અને જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન પહેલો જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાયન્સમાંથી પૂછેલો ક્વેશ્ચન છે એમોનિયા તો વિધિ એસિટોન તો ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો જો તમે સાયન્સના ફંડા વ્યવસ્થિત રીતે વાંચ્યા હોય તો તમે આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકો ઉત્પાદન માટેના વિવિધ જે રસાયણો છે એના ઉત્પાદન માટેની પદ્ધતિ જો તમને આવડતી હોય તો તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો એમોનિયાનું ઉત્પાદન કરવા માટે હેબર વિધિ વપરાય છે તો એસિટોનનું ઉત્પાદન કરવા માટે વિદ્યાર્થી મિત્રો ફિશર ટ્રોપ્સ પદ્ધતિ વપરાય છે

કમ્પ્યુટરમાંથી વિદ્યાર્થી મિત્રો મેં જ બનાવેલો આ ક્વેશ્ચન છે અને બહુ જ ઇઝી ક્વેશ્ચન શું કીધું છે કે ખોટું વિધાન શોધવાનું છે એટલે ચાર વિધાન આપ્યા છે એમાંથી ત્રણ વિધાન સાચા હશે એક વિધાન શું હશે ખોટું હશે તો ચલો વન બાય વન આપણે વિધાન વાંચીએ ક્રિપ્ટોગ્રાફીને ગુજરાતીમાં સાંકેતિકરણ કહે છે આ વિધાન વિદ્યાર્થી મિત્રો બિલકુલ સાચું છે ઓપરેટિંગ સિસ્ટમને ગુજરાતીમાં ચાલક પદ્ધતિ કહે છે વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ બિલકુલ સાચું છે ઈ મેલ ને ગુજરાતીમાં અજાણું ટપાલ કહે છે વિદ્યાર્થી મિત્રો આ વિધાન બિલકુલ ખોટું છે ઇલેક્ટ્રોનિક જેને વિજાણુ ટપાલ કહે છે શું કહે છે ઇલેક્ટ્રોનિક એટલે વીજાણુ ઉપકરણ તો ઈમેલ ને ગુજરાતીમાં શું કહે છે વીજાણુ ટપાલ કહે છે તો આ વિધાન અહીંયા શું પડ્યું ખોટું પડ્યું તો અહીંયાથી જ આપણો આન્સર આવી ગયો કે ખોટું વિધાન શોધવાનું હતું તો જવાબ શું આવશે આન્સર સી ચલો છેલ્લું જોઈ લઈએ કમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ બિલકુલ સાચું છે કે ભાઈ કમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક કહે છે ચલો ક્લિયર થઈ ગયું તો બે જીકેની માહિતી પાછી આપી દો દઉં ઇનપુટને ગુજરાતીમાં નિર્વેશ કહે છે

સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમે સ્પોર્ટ્સના લેક્ચર મારા વ્યવસ્થિત રીતે એપ્લિકેશનમાં જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકો કે ક્રિકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિ હતા વિલિયમ ગિલબર્ટ ગ્રેસ એટલે કે એને ટૂંકમાં સેના તરીકે ઓળખીએ છીએ આપણે ડબલ્યુજી ગ્રેસ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ એ જ વ્યક્તિ છે કે જેણે વિશ્વની અંદર ક્રિકેટ રમતને લોકપ્રિય કરી હતી એટલા માટે જ આ ડબલ્યુ ગ્રેસ એટલે કે વિલિયમ ગિલબર્ટ ગ્રેસને ક્રિકેટના સેના તરીકે ઓળખવામાં આવે છે પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર બંધારણમાંથી પૂછાયેલો ક્વેશ્ચન થોડોક ટફ લેવલનો ક્વેશ્ચન કોની મંજૂરીથી રાષ્ટ્રપતિ કોઈ પણ દેશ સામે યુદ્ધની જાહેરાત કરી શકે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો કોની મંજૂરીથી રાષ્ટ્રપતિ કોઈ પણ દેશ સામે યુદ્ધની જાહેરાત કરી શકે યુદ્ધની જાહેરાત કરી શકે રાષ્ટ્રપતિ જ પણ કોની મંજૂરીથી એ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછેલો છે તો વિદ્યાર્થી મિત્રો એનો આપણો રાઈટ આન્સર આવશે મંત્રી પરિષદ શું આવશે મંત્રી પરિષદ મંત્રી પરિષદની પણ દેશ સામે યુદ્ધની જાહેરાત કરી શકે અને આપણા રાષ્ટ્રપતિ હાલના છે રામનાથ કોવિંદ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કટોકટીની વાત થતી નથી કટોકટીની વાત થતી નથી એટલે કોઈ મંત્રીમંડળ અહીંયા વિચારતા નહીં અહીંયા આપણે વાત છે ભાઈ યુદ્ધની તો કોની મંજૂરીથી રાષ્ટ્રપતિ કોઈ પણ દેશ સામે યુદ્ધની જાહેરાત કરી શકે તો એના માટે આવશે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રનું મંત્રી પરિષદ તો ચલો ક્લિયર તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફાઈવ વન ઓફ માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યાઓ ડોક્ટર અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો ઇંગ્લિશ ગ્રામરની ખાલી જગ્યા અને ભૂલ ભૂલામણી વાળી ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું ક્વેશ્ચન છે કે વન ઓફ માય ફ્રેન્ડ ખાલી જગ્યા ડૉક્ટર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બહુ વચન જોવે છે તો બહુ વચન જોઈને ઘણા ટીક કરશે આર ને ઘણા ટીક કરશે વર ને એવું બધું પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પહેલાં તો એનું ગુજરાતી કરવાનું છે ગુજરાતી શું થશે મારા મિત્રોમાંનો એક ડોક્ટર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી તો ખાસ ધ્યાન રાખશો કે વન ઓફ માય ફ્રેન્ડ્સ મારા મિત્રમાંનો એક શું છે ડોક્ટર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વચન થશે તો આપણો રાઈટ આન્સર અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે ઇઝ આવશે તો આપણો રાઈટ આન્સર ઓપ્શન સી ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ઉંદર મારવાની દવા માટે ખાલી જગ્યા વપરાય છે અને વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો તો ઉંદર મારવાની દવા માટે શું વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો વપરાય છે જિંક ફોસ્ફાઇટ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઉંદર મારવાની દવા માટે શું વપરાય છે ઝિંક ફોસ્ફાઈડ વપરાય છે અને તો જીકેની રીતે બીજી એક માહિતી આપી દો અનાજની જાળવણી માટે શું વપરાય છે તો અનાજની જાળવણી માટે શું વપરાય છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ તો ચાલો બેનું ફટાફટ રિવિઝન કરી દઈએ ઉંદર મારવાની દવા માટે શું વપરાય છે ઝીંક ફોસ્ફાઈડ વપરાય છે અનાજ સાચવવા અથવા તો અનાજ જાળવણી માટેની દવા હોય તો એ કઈ છે તો કે એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ચાલો હવે થોડુંક ટફ લેવલનું યાદ રાખી લઈએ જીંક ફોસફાઈડ નું જ્યારે એલ્યુમિનિયમ ફોસફાઈડ નું અણુસૂત્ર છે એલ પી ચલો ક્લિયર તો આ બંને અણુસૂત્ર પણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર સેવન પાન કાર્ડમાં ખાલી જગ્યા આંકડા હોય છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો બહુ જ ઇઝી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અંદર ખાલી જગ્યા આંકડા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પાન કાર્ડની અંદર કેટલા આંકડા હોય છે દસ આંકડા હોય છે અગાઉની એક્ઝામમાં પાન કાર્ડમાં પાનનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયેલું તો ગોખવાનું નહીં પરમાનન્ટ એકાઉન્ટ નંબર એ કોનું ફૂલ ફોર્મ છે પાન કાર્ડમાં અંદર રહેલા પાનનું ફૂલ ફોર્મ છે ચલો ક્લિયર થઈ ગયું તેનું ફૂલ ફોર્મ શું થશે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ચલો કેટલા આંકડા છે ગોખવાના નહીં આ પાંચ અને આ પાંચ પાંચ ને પાંચ દસ તો પાન કાર્ડની અંદર કેટલા આંકડા હોય છે દસ આંકડા હોય છે તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ચાલો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એટ આઈ રિયલી એન્જોય ખાલી જગ્યા ધ પૂર અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શું આવશે હેલ્પિંગ આઈ રિયલી એન્જોય હેલ્પિંગ ધ પૂર કે સાહેબ આ ગોખી નાખવાનું કે ભાઈ આવું આવે તો એમાં હેલ્પિંગ મૂકવાનું નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી કરવાનું છે ગરીબને મદદ કરતા હું આનંદ અનુભવું છું હું ખરેખર આનંદ અનુભવું છું તો ગરીબોને મદદ કરતા તો અહીંયા તા આવ્યો તો તી તું તા તો વિદ્યાર્થી મિત્રો એ વર્તમાન કાળ વર્તમાન કાળ હોય તો અહીંયા શું આવી જશે ઓપ્શન ડી ચાલો ક્લિયર થઈ ગયું ફરી સમજાવી દઉં આઈ રિયલી એન્જોય ખાલી જગ્યા ધ પૂર ગરીબોને મદદ કરતા હું ખરેખર આનંદ અનુભવું છું તો ગરીબોને મદદ કરતા તો તો તી બધું હોય તો અહીંયા શું આવશે હેલ્પિંગ તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન નંબર નાઇન રીઝનિંગમાંથી પૂછાયેલો ક્વેશ્ચન રાજેશ દસ મીટર સામેની બાજુ ચાલે છે ચલો રાજેશ દસ મીટર સામેની બાજુ ચાલે છે પછી દસ મીટર જમણી બાજુ ચાલે છે ચલો જમણી બાજુ દસ મીટર ચાલે છે પછી દરેક વખતે ડાબી તરફ આ શબ્દ ખાસ ધ્યાન રાખજો પછી દરેક વખત ડાબી તરફ પડવાનું છે તો આ શબ્દ યાદ રાખજો કોની તરફ ડાબી તરફ ચલો પહેલા પાંચ મીટર ડાબી તરફ ચલો આ ડાબી તરફ પાંચ મીટર પછી પંદર મીટર કેટલા મીટર પંદર મીટર ચલો આ દસ અને અહીંયાથી આ કેટલું પાંચ ચલો ક્લિયર પછી શું કે છે અને પંદર મીટર પાછું ડાબી બાજુ ચલો આની ડાબી બાજુ પંદર મીટર એટલે આ ટોટલ પાંચ અને અહીંયા દસ એટલે આ ટોટલ કેટલું થઈ ગયું પંદર થઈ ગયું તો હવે તેની શરૂઆતથી સ્થાન ક્યાં ક્યાંય મીન્સ શરૂઆતથી સ્થાનથી કેટલો દૂર હશે તો તમારે આટલું શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર કેટલો આવશે પાંચ મીટર આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ફટાફટ રિવાઈઝ કરાવી દો રાજેશ દસ મીટર સામેની બાજુ ચાલે છે પછી દસ મીટર જમણી બાજુ પછી દરેક વખતે ડાબી તરફ ડાબી તરફ પાંચ મીટર ત્યાંથી એની ડાબી તરફ કેટલું પંદર મીટર અને અહીંયાથી એની ડાબી તરફ કેટલું તો કે પંદર મીટર તો હવે આ પાંચ હોય તો અહીંયા કેટલું હોય પાંચ જ હોય તો શરૂઆતના સ્થાનથી કેટલો દૂર રહેશે વિદ્યાર્થી મિત્રો તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ચલો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટેન ભૂલભુલામણી વાળો ક્વેશ્ચન આઈ એમ ફોન્ડ ખાલી જગ્યા રીડિંગ અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ઇંગ્લિશ ગ્રામરની કોઈ પણ ખાલી જગ્યા હોય ને એનું તમે થોડુંક સાચું ગુજરાતી કરતા આવડતું હોય ને તો પચાસ ટકા કામ તો વિદ્યાર્થી મિત્રો ત્યાં જ પૂરું થઈ જાય આનું ગુજરાતી કરો મને વાંચવાનો શોખ છે અથવા હું વાંચનનો શોખીન છું તો આ નોનીનું ના આવે અનુગો

તો આ જે સનેડો છે એનો ઉદ્ભવ પાટણ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો અગાઉની જે જીપીએસસીની એક્ઝામો હતી ને એમાંય વિદ્યાર્થી મિત્રો આ લઈને ક્વેશ્ચન પૂછાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એક ડિટેલમાં સમજી લઈએ સનેડા મૂળ શબ્દ સનેળો શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો મિનિંગ થાય છે પ્રેમ સ્નેહ એનો મિનિંગ થાય છે આ સનેડાનો ઉદ્ભવ પાટણ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી થયો હતો હવે ખાસ સનેડો ગુજરાતી લોક કલાકાર શ્રી અરવિંદ બારોટે ઓગણીસો ને એંસીમાં સ્ટેજ પ્રોગ્રામમાં રજૂ કર્યો હતો હવે આજે સનેડો છે ને એને લોકપ્રિય બનાવવાનું કામ કોણે કર્યું તો ખાસ ધ્યાન રાખજો લોક કલાકાર શ્રી મણિરાજ બારોટે કર્યું હતું તો ચાલો ક્લિયર થઈ ગયું અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે કે સનેડાનો ઉદ્ભવ ખાલી જગ્યા જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાં થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી અને એના વિશેની ડિટેલમાં પણ માહિતી આપી ચલો ત્યાર બાદ ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ કિંમત શોધવાની છે અને સ્ક્રીન ઉપર તમે રકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેથ્સ આવે અને આવું તમે વર્ગમૂળ જોઈ જાઓ એટલે ઘણા સ્ટુડન્ટ ગભરાઈ જતા હોય છે આમાં ગભરાવાની ક્યાં જરૂર છે એકદમ ફટાફટ થઈ જશે ઘણા બહુ મેથ્સ કર્યું હોય ને એટલે એ તો સીધું ઓલું જ યાદ કરે એ પ્લસ બીનો સ્ક્વેર એ સ્ક્વેર વત્તા ટુ એ બી વત્તા બી સ્ક્વેર એવું કરવા જશો હાન પડી જશે પણ તો આપણે પહેલાં શું કરવાનું અહીંયા સાદું રૂપ આપી દઉં ને રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી શું થાય થ્રી થ્રી પ્લસ વન અને અહીંયા શું થશે રૂટ થ્રી નો સ્કવેર ચલો ક્લિયર થ્રી પ્લસ વન શું થશે ફોર ઓપન રૂટ થ્રી નો સ્ક્વેર ચલો ક્લિયર ફોરનો સ્ક્વેર શું થશે સોળ થશે રૂટ થ્રીનો સ્ક્વેર શું થશે થ્રી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ જો ઓલું કરવા ગયા કે એ સ્ક્વેર વધતા બી સ્ક્વેર વધતા ટુ એ બી હાન પડી જશે એના કરતાં કઈ ઈઝી રીતે કરો તો વધારે સારું તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન નંબર થર્ટીન જીકેનો પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાયેલો ક્વેશ્ચન અથવા તો સાયન્સમાં બી તમે વાંચેલો એવો ક્વેશ્ચન કે ભોપાલ ગેસ દુર્ઘટના ખાલી જગ્યામાં બની હતી અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો જે ભોપાલ ગેસ ટ્રેજેડી બની હતી બરાબર એ કઈ કંપનીમાં બની હતી એ ક્વેશ્ચન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે યુનિયન કાર્બાઇડ કંપની કઈ કંપનીમાં ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી તો એ કંપની હતી યુનિયન કાર્બાઇડ કંપની આ ભોપાલ ગેસ દુર્ઘટના કયા દિવસે ઘટી હતી તો કે ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી ની અંદર આ ઘટના ઘટી હતી એની અંદર જે લીક થયું હતું એ શું લીક થયું હતું તો કે મિથાઇલાઇસો સાઇનાઇટ ક્યારે ઘટના ઘટી હતી તો હમણાં જ કીધું ત્રણ ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસી ની અંદર આ ઘટના ઘટી હતી જેના કારણે ઘણા લોકો આમાં શું પામ્યા હતા મૃત્યુ પામ્યા હતા કઈ કંપનીમાં બની હતી તો યાદ રાખીશું યુનિયન કાર્બાઇડ કંપનીમાં આ ઘટના બની હતી અને એના માલિક કોણ હતા તો એના માલિક હતા વોરન એન્ડર સન અહીંયા ક્વેશ્ચન છે કે ભોપાલ ગેસ દુર્ઘટના ખાલી જગ્યામાં બની હતી તો એ કંપની હતી યુનિયન કાર્બાઇડ કંપની ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર્ટીન

તો જ આ ક્વેશનનો વિદ્યાર્થી મિત્રો આન્સર આપી શકો વિકવ કયા જિલ્લામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વિકવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કયા ગામે તે ગામનું નામ પણ યાદ રાખવાનું છે ઘૂમલી ગામે આવેલ છે અને આ ઘૂમલી ક્યાં આવેલું છે કયા જિલ્લામાં ઈ ક્વેશ્ચન એ આવી ગયેલો છે તો એ જિલ્લો યાદ રાખીશું દેવભૂમિ દ્વારકા આજે વિક્યા વાવ છે ને સાત માળની છે કેટલા માળની છે સાત માળની છે અને આ જે વાવ છે એમાં બે પ્રવેશ દ્વાર છે એટલા માટે કેવા પ્રકારની છે ભદ્રા પ્રકારની છે અગાઉની ક્વેશ્ચન સિરીઝો સોલ્વ કરેલી હોય તો તમને મેં ત્યારે પણ કીધું હતું ફટાફટ અહીંયા ફરી રિપીટ કરી દો એક પ્રવેશ દ્વાર હોય તો એ વાવ કેવા પ્રકારની વાવ કહેવાય નંદા પ્રકારની બે પ્રવેશ દ્વાર હોય તો એ કેવા પ્રકારની કહેવાય ભદ્રા વાવ પ્રકારની કહેવાય ત્રણ પ્રવેશ દ્વાર હોય તો જયા પ્રકારની કહેવાય અને ચાર પ્રવેશ દ્વાર હોય તો વિજયા પ્રકારની વાવ કહેવાય આ વાવના મુખ્ય ચાર પ્રકાર છે હજી ઘણા અલગ અલગ પ્રકાર છે પણ અહીંયા ખાલી કેવા છે પ્રવેશ દ્વારને લઈને જ એના પ્રકાર અહીંયા દર્શાયેલા છે તો ચલો અહીંયા કેટલા પ્રવેશ દ્વાર છે બે પ્રવેશ દ્વાર છે તો એ કેવા પ્રકારની વાવ થશે કયા ગામે તો ગામનું નામ યાદ રાખજો ઘુમલી ગામે આવેલ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફિફ્ટીન જોડકા જોડો અને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચલો આ બાજુ બધા ઇક્વિપમેન્ટ છે આ બાજુ એના શોધકના નામ છે તો જોડવાનું છે બહુ જ ઇઝી ક્વેશ્ચન નેપિયર્સ બોન્સ કે જેના શોધક હતા જોન નેપિયર સ્લાઇડ રૂલ જેના શોધક હતા વિલિયમ ઓટ્રેડ જેકાર્ડ લૂમ જેના શોધક હતા જોસેફ મેરી જેકાર્ડ અને હાવર્ડ માકવનના શોધક હતા હાવર્ડ હેકન બસ આટલું વિદ્યાર્થી મિત્રો આવડતું હોય તો તમે જોડકો અવશ્ય આન્સર એનો આપી શકો ચલો પહેલાની સામે બી પહેલાની સામે બી યસ બીજાની સામે એ બીજાની સામે એ ત્રીજાની સામે ડી ત્રીજાની સામે ડી ચોથાની સામે સી ચોથાની સામે સી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી ચલો ક્લિયર નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર સિક્સટીન માઇનસ એક પંચમાંશની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં ચાર ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો ઘણું બધું પૂછ્યું છે ગભરાઈ નહીં જવાનું ચલો માઇનસ એક પંચમાંશની વિરોધી માઇનસ એક પંચમાંશ આ રકમ આપેલી છે ચલો હવે એની વિરોધી એની વિરોધી શું થાય એક પંચમાંશ થાય એટલે કે માઇનસ એક પંચમાં વિરોધી શું થાય એક થાય વિરોધીની વ્યસ્ત ચલો આની વ્યસ્ત શું થાય તો કે પાંચ થાય વ્યસ્ત થઈ ગયું હવે એમાં કેટલા ઉમેરવાના ચાર ઉમેરવાના ચાર ઉમેરો તો શું થાય તો કે નવ થાય અને એમાંથી મળેલી સંખ્યાનું વર્ગમૂળ એટલે નવનું વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ કેટલું થાય તો કે ત્રણ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી ફટાફટ રિવાઇઝ કરાવી પંચમાં વિરોધી એમાં વિરોધીની વ્યસ્ત વ્યસ્ત એમાં ચાર ઉમેરતા નવ એમાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ તો આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ક્વેશ્ચન નંબર સેવન્ટીન ધ પ્રાઇમ મિનિસ્ટર ઇન્સિસ્ટેટ ખાલી જગ્યા ડિસિપ્લિન વડાપ્રધાને શિસ્ત પર ભાર મૂક્યો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી કરતાં જ આનો રાઈટ આન્સર ખબર પડી જાય શું આવશે ઓપ્શન બી ધ પ્રાઇમ મિનિસ્ટર ઇન્સિસ્ટેડ ઓન ડિસિપ્લિન એટલે કે એનું ગુજરાતી કરો તો વડાપ્રધાને શિસ્ત પર ભાર મૂક્યો પર આવ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર શું આવશે ઓપ્શન બી ચલો ક્વેશ્ચન નંબર એટીન બહુ જ વિદ્યાર્થી મિત્રો સરસ ક્વેશ્ચન મેથ્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન કે બે સેન્ટીમીટર ત્રીજા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા બે સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ ઘણા વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય પણ કરી નહીં શકે આવું બહુ થશે કે ભાઈ આ ગોળાનું ગનફળ બહુ ઇઝી પૂછ્યું છે પણ જ્યારે આવું રિલેશન જોવાનું ચાલુ કરશે ને એટલે એનો જવાબ નહીં લાવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ હાવહેલું છે બે સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ઘોડાનું ઘનફળ તમે મને એ કહો જો ઘોડાના ગનફળનું સૂત્ર શું છે તો કે ચાર તત્યાંશ પાય આર ક્યુબ ચાર તત્યાંશ પાય ક્યુબ હાર એટલે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપેલી છે બે સેન્ટીમીટર આપેલી છે ચાલો આટલું ખબર પડી કે બરાબરનું બરાબર કાંઈ કર્યું નથી આ તું એનું એ જ અહીંયા લખ્યું છે ચાર તત્યાં ક્યુબ આર બરાબર બે સેન્ટીમીટર ત્રીજા આપી હતી ચલો ક્લિયર થઈ ગયું અહીંયા હોધવાનું છે ને તું એને એક્સ રાખું શું રાખું એક્સ ગુઈણાનું ગુઈણા કરી નાખું આટલું ખબર પડે હવે બે સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ પેલા બધું ભૂલી જાઉં ગોળાના ઘનફળનું સૂત્ર શું થાય તો કે ગોળાના ઘનફળનું સૂત્ર થાય ચાર ત્યાવર ક્યુબ ચાર હોય તો ત્રિજ્યા કેટલી થાય એક સેન્ટીમીટર થાય તો ચલો ચાર તત્યાંશ પાયાર ક્યુબ ખબર પડી ગઈ ને આ વ્યાસ હતો અને આપણે સૂત્રમાં તો ત્રિજ્યા જોવે તો વ્યાસ નું કન્વર્ઝન નાખું ત્રીજિયામાં કરના साधु रो बापो वार्ता पूरी 4/3 ने पाई गया 4/3 ने पाई गया सिद्ध 1 નો ઘન એક જ તો અહીંયા તો x જ Rie અહીંયા શું આવશે 2 નો ઘન 8 તો x = 8 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન b ચલો ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 વારંવાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુ હોય સુપર ક્લાસ થ્રી હોય કે ક્લાસ થ્રીની એક્ઝામ હોય વિદ્યાર્થી મિત્રો આ મેળાના ક્વેશ્ચન ઢગલાબંધ વખત પૂછાયેલા છે તો આને આપણે ડિટેલમાં સમજી લઈએ ચિત્ર વિચિત્રનો મેળો ખાલી જગ્યા જિલ્લામાં ભરાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે ચલો થોડુંક ડિટેલમાં માહિતી લઈ લઈએ ક્યારે ભરાય ખાસ હો ભાઈ આ ખાસ ધ્યાન રાખજો હોળીના પંદર દિવસ પછી આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાતો હોય છે ચલો કયા જિલ્લામાં તો જિલ્લાનું નામ યાદ રાખવાનું છે સાબરકાંઠા જિલ્લામાં કયો તાલુકો તો પોશીના તાલુકો અને કયા ગામમાં તો ગામનું નામ યાદ રાખજો ગુણભાખરી ગામમાં ભરાય છે ચલો આગળ જોઈએ હસ્તિનાપુરના મહારાજ શાંતનુના પુત્રો બે પુત્રો ચિત્ર અને વિચિત્રના નામ પરથી આ મેળાનું નામ શું રાખવામાં આવેલું છે ચિત્ર વિચિત્રનો મેળો તો આ ખાસ ધ્યાન રાખજો હસ્તિનાપુરના મહારાજ એનું નામ ખાસ ધ્યાન રાખજો શાંતનુના પુત્રો એની યાદમાં ચિત્ર અને વિચિત્રની યાદમાં મેળો ભરાય છે આ મેળાની અંદર આદિવાસી યુવક યુવતીઓ લગ્ન સંબંધથી જોડાતા હોય છે એટલા માટે ચિત્ર વિચિત્ર મેળાને આદિવાસી મેળા તરીકે ઓળખવામાં આવે છે તો ચલો ક્લિયર તો ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો યાદ રાખીશું સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે ક્વેશ્ચન નંબર પ્રાગ મહેલ બાંધકામ ખાલી જગ્યાના સમયમાં પૂર્ણ થયું હતું અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો ક્વેશ્ચન સમજો ઉતાવળ ન કરી જાતા કે પ્રાગ મહેલ બાંધકામ કોના સમયમાં પૂર્ણ થયું હતું બંધાવ્યું હતું એ નથી પૂછ્યું કોના સમયમાં પૂર્ણ થયું હતું તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ખેગારજી ત્રીજાના સમયમાં આ પ્રાગ મહેલનું બાંધકામ પૂર્ણ થયું હતું સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રાગ મહેલ કોના સમયમાં પૂર્ણ થયું હતું તો ખાસ ધ્યાન રાખજો ખેગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું હવે ડિટેલમાં સમજી પ્રાગ મહેલ પહેલાં તો ક્યાં આવેલો છે તો કે કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે આ પ્રાગ મહેલ આવેલ છે એનું બાંધકામ શરૂ કોણે કર્યું તો તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો રાઈટ છે કે રાવ પ્રાગમલજીએ પ્રાગ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પણ પૂરું કોના સમયમાં થયું તો પૂરું વિદ્યાર્થી મિત્રો થયું ખેગરજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્નરથી કોર્નર ફેક્ટ કે આ મહેલના સ્થપિત કોણ હતા આર્કિટેક્ટ કોણ હતા તો વિદ્યાર્થી મિત્રો એનું નામ યાદ રાખજો કર્નલ હેનરી સેન્ટ વિલકિન્સ કે જે પ્રાગ મહેલના સ્થાપિત હતા અને આ જે મહેલ છે ને એમાં ઇટાલિયન ગોથિક શૈલીમાં એની રચના જોવા મળે છે કઈ શૈલી તો ખાસ ધ્યાન રાખજો ઇટાલિયન ગોથિક શૈલીમાં આની રચના જોવા મળે છે તો તો ક્વેશ્ચન શું હતો પ્રાગ મહેલ કોના સમયમાં પૂર્ણ થયું હતું આન્સર આવશે ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન જો તમારા વોકેબ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની અંદર પાવરફુલ હશે તો આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકશો કે લિટરેસી એજ્યુકેશન ટ્રોટ તો ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આનું જો ગુજરાતી આવડી જાય તો તમે અવશ્ય આન્સર આપી શકો નિરક્ષરતા દૂર કરવા માટે શિક્ષણ જરૂરી છે એ જ રીતે દુષ્કાળને દૂર કરવા માટે શું જરૂરી છે તો દુષ્કાળને દૂર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો શું જરૂરી છે વરસાદ તો વરસાદને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે આવે છે તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી નિરક્ષતાને દૂર કરવા શિક્ષણ જરૂરી છે એ જ રીતે દુષ્કાળને દૂર કરવા વરસાદ જરૂરી છે આપણો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી ચાલો ક્લિયર જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ વિચાર મ્યુઝિયમ ખાલી જગ્યા ખાતે આવેલ છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો ઘણાએ તો આ નામ જ પહેલી વખત સાંભળ્યું છે કે આ વિચાર મ્યુઝિયમ અને ક્યાં આવેલું છે જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં બધા સ્ટુડન્ટ શું થઈ જશે વિચારતા થઈ જશે કે આ વિચારતા વિચારતા આ વિચાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો આ વાસણો માટેનું દુર્લભ મ્યુઝિયમ છે અને આ વિચાર મ્યુઝિયમ છે ને વિદ્યાર્થી મિત્રો અમદાવાદ ખાતે આવેલ છે ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલ છે વિચાર મ્યુઝિયમ અમદાવાદના વિશાલા ખાતે આવેલું છે આ સેનું મ્યુઝિયમ છે તો કે લોખંડ આ પિત્તળના વાસણોનું એકમાત્ર મ્યુઝિયમ છે તમે એની ઇમેજ પણ જોઈ શકો છો અહીંયા દુર્લભ વાસણોનો સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો આ વિચાર મ્યુઝિયમમાં જેની રચના સ્થાપના કોણે કરી હતી તો કે સુરેન્દ્રભાઈ પટેલે ઓગણીસો ને એસીમાં કરી હતી અને વિદ્યાર્થી મિત્રો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે આ મ્યુઝિયમ દુનિયાનું એકમાત્ર મ્યુઝિયમ છે એવું કે જેની અંદર એક હજાર નવસો એસી જેટલા અલભ્ય દુર્લભ વાસણો આ મ્યુઝિયમની અંદર છે તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે વિચાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો યાદ રાખીશું અમદાવાદ ખાતે આવેલ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી યોગ્ય વિધાન શોધો અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો જો તમે ગુજરાતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ એના નગરોને વ્યવસ્થિત રીતે વાંચ્યા હોય તો આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકો પુરાતત્વીય સ્થળ શિકારપુર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે બિલકુલ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું છે આ શિકારપુરમાંથી સ્વસ્તિક આકારના લોકેટ મળેલ છે સાચું વિધાન છે શિકારપુરમાંથી અકીક કાર્નેલિયમ સ્ટીરાઇટમાંથી બનેલા મણકા તેમજ માછલી પકડવાની જાળ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ મળી આવેલ છે હા વિદ્યાર્થી મિત્રો શિકારપુરમાંથી મળી આવેલ છે તો ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી તો આવા ફેક્ટ વિધાન સ્વરૂપે પણ પૂછાય જો તમે શિકારપુર વ્યવસ્થિત રીતે રીડ કર્યું હોત તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આપી શકત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ત્યાર બાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફોર પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ એમાં તૈયારી કરતા હોપોર્ટ સબ્જેક્ટ આપણો પાવરફુલ જ હોવો જોઈએ તો ક્રિકેટમાંથી જ પૂછાયેલો ફેક્ટ છે કે ટેસ્ટ મેચમાં બંને દાવમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી ખાલી જગ્યા છે ક્રિકેટના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કોર્નરથી કોર્નર ગુણ સેવામાં પૂછાતા હોય છે ખાસ ધ્યાન રાખજો અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો કે ટેસ્ટ મેચ હોય એમાં બે દાવ હોય બંને દાવની અંદર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી અને એ છે વિદ્યાર્થી મિત્રો વિજય હજારે તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી એના નામ પરથી એક ટ્રોફી પણ રમાય છે વિજય હજારે ટ્રોફી તો વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિના ખાસ યાદ રાખીશું વિજય હજારે આ એવા ખેલાડી છે કે જેને ટેસ્ટ મેચની અંદર બંને દાવમાં સદી ફટકારનાર એવા પ્રથમ ભારતીય ખેલાડી તો એ ખેલાડી છે વિદ્યાર્થી મિત્રો વિજય હજારે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ વોકે પાવરફુલ હોય અવશ્ય આન્સર આપી શકો વેલી શબ્દનો ગુજરાતી પર્યાય શબ્દ શોધો વેલી કે જેને ગુજરાતીમાં કહેવાય ખીણ શું કહેવામાં આવે છે ખીણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ભૂગોળ વ્યવસ્થિત રીતે વાંચવું હોય તોય આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો સાયલન્ટ વેલીની તમે ઇમેજ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ વાંકાનેરના રાજવી ખાલી જગ્યા દ્વારા રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો મોરબી અને વાંકાનેરના વિદ્યાર્થી મિત્રો જે અત્યારે લેક્ચર જોઈ રહ્યા હશે ને એના તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો અવશ્ય આન્સર આવડશે અને જેણે ગુજરાતની સંસ્કૃતિને ડિટેલમાં રીડ કરેલી હશે એ જ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશે સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે આ રણજીત વિલાસ પેલેસ રણજીત વિલાસ મહેલ કે જે વાંકાનેરની અંદર પણ છે અને એનું નિર્માણ કરાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો મહારાજા અમરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું વાંકાનેર કે જે મચ્છુ નદીના કિનારે વસેલું છે અને વાંકાનેરના રાજવી અમરસિંહજી દ્વારા આ રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો આ પેલેસની અંદર ડચ ઇટાલિયન અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ જે મહેલ છે ને એની અંદર જે ફુવારા છે ને એ ઇટાલિયન શૈલીના ફુવારા છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખાસ યાદ રાખીશું જેમાં કાઠિયાવાડી ઘોડા પણ આવેલા છે ઘડિયાળ ટાવર મુઘલ ડેમ તથા સૌથી ઊંચા ટાવર બનાવીને એને ષટકોણીય આકાર આપવામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવો પેલેસ છે રણજીત વિલાસ પેલેસ અને ક્યાં આવેલો છે વાંકાનેર માં આવેલો છે અને કયા રાજવી દ્વારા નિર્માણ પામેલ છે રાજવી નું નામ યાદ રાખીશું મહારાજા અમરસિંહજી દ્વારા ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર ટેબલ ટેનિસ રમત ઈસવીસન અઢારસો ને એસી માં ઇંગ્લેન્ડમાં શોધાઈ ત્યારે તેનું નામ ખાલી જગ્યા હતું વિદ્યાર્થી મિત્રો સ્પોર્ટ્સમાંથી ડિટેલમાંથી હવે ક્વેશ્ચનો પૂછાવાના ચાલુ થઈ ગયા છે આપણી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ હોય એ પણ હવે સ્પોર્ટ્સના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કોર્નરથી કોર્નર પૂછે છે તો વિદ્યાર્થી મિત્રો કે ટેબલ ટેનિસ રમત હતી ઇંગ્લેન્ડમાં ગાસીમા શું હતું ગાસિમા અને સમયાંતરે તેનું નામ થયું પિંગપોંગ શું થયું હતું પિંગપોંગ થયું હતું જ્યારે શોધાઈ ત્યારે એનું નામ ગાસીમા હતું ત્યારબાદ સમયાંતરે એનું નામ શું થયું પિંગપોંગ થયું હતું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં પૂછાયેલો ફેક્ટ કે આ ટેબલ ટેનિસ રમતની શોધ જેમ્સ ગીબ નામના રમત પ્રેમીએ કરી હતી તો આ રમત પ્રેમીનું નામ યાદ રાખજો જેમ્સ ગીબ ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એટ સાયન્સમાંથી પૂછાયેલો ક્વેશ્ચન અને બહુ જ ઇઝી ક્વેશ્ચન કે મેગ્નેટાઇટનું અણુસૂત્ર ખાલી જગ્યા જે કૃત્રિમ ચુંબક બનાવવા માટે મેગ્નેટાઇટ ઉપયોગી છે ને એનું જ અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો પૂછેલું છે એનું અણુસૂત્ર છે એફી થ્રીઓ ફોર તો કૃત્રિમ ચુંબક બનાવવા માટે મેગ્નેટાઇટનો ઉપયોગ થાય છે અને આ મેગ્નેટાઈટનું જ અણુસૂત્ર છે એફી થ્રીઓ ફોર ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન જાહેર વહીવટમાંથી પૂછાયેલો ક્વેશ્ચન યોગ્યતા યોગ્યતામૂલક ભરતી પદ્ધતિ જેને કહેવાય મેરિટ સિસ્ટમ યોગ્યતામૂલક ભરતી પદ્ધતિ જે વિશ્વમાં મંડારીન તરીકે જાણીતી થઈ હતી એ વિશ્વમાં સૌ પ્રથમ દાખલ કરનાર દેશ અને એ દેશ કયો તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે ચીન ખાસ ધ્યાન રાખજો કે યોગ્યતા મૂલક ભરતી પદ્ધતિ મંડારીનને વિશ્વમાં સૌ પ્રથમ દાખલ કરનાર દેશ તો વિદ્યાર્થી મિત્રો એ દેશ છે ચીન આને કહેવામાં આવે છે મેરિટ સિસ્ટમ બરાબર કે જેની અંદર કોઈ લાગવક નહીં જેનું ટેલેન્ટ હશે એ જ આગળ આવશે તો એવી જે છે યોગ્યતામૂલક ભરતી પદ્ધતિ મેરિટ સિસ્ટમ બીજી આવે છે સ્પોઇલ સિસ્ટમ જે બધા લાગવકથી લાગે એ તો અહીંયા ક્વેશ્ચન શું છે યોગ્યતામૂલક ભરતી પદ્ધતિ જે વિશ્વમાં સેના તરીકે ઓળખાઈ હતી મંડારીન એ વિશ્વમાં સૌપ્રથમ દાખલ કરનાર દેશ તો એ દેશ છે વિદ્યાર્થી મિત્રો ચીન ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર થર્ટી ગુજરાતના કયા સુબાના સમયગાળા દરમિયાન આફ્રિકન પ્રવાસી ઈબને બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી ક્વેશ્ચન સાંભળજો આફ્રિકન પ્રવાસી એટલે કે મોરોક્કોનો હતો એ ઇબને બતુતા કે જેણે ગુજરાતની મુલાકાત લીધી હતી જ્યારે એણે ગુજરાતની મુલાકાત લીધી હતી ને એ ટાઈમે સુબો કોણ હતું ગુજરાતનો બસ એ સુબો પૂછેલો છે અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ તમે ડિટેલમાં ભણ્યો હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમે ક્વેશ્ચનનો આન્સર આપી શકો તો વિદ્યાર્થી મિત્રો એનો રાઈટ આન્સર આવશે મોહમ્મદ તિલગી કે એ સમયે ગુજરાતના સૂબા હતા કોણ મોહમ્મદ તિલગી એ સમયગાળા દરમિયાન આફ્રિકન પ્રવાસી એટલે કે મોરોક્કોના ઇબ્ને બતુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી તો આ તો ગુજરાતના સુબા હતા મોહમ્મદ તિલગી તો એ ટાઈમે દિલ્હીમાં સુલતાન કોણ હતા કે જેણે ગુજરાતના તરીકે નિમણૂક કરી તો એ દિલ્હીના સુલતાન હતા મોહમ્મદ બિન તગલાક કોણ હતા મોહમ્મદ બિન તુગલક કે જે તરંગી સુલતાન તરીકે પણ જાણીતા છે તો વિદ્યાર્થી મિત્રો એના સમયગાળા દરમિયાન અહીંયા ગુજરાતના સુબા તરીકે જેની નિમણૂક થઈ હતી એ હતા

तां सुी जो पैसी ऑनलाइन थैंक्यू जय हिंद जय भारत